નમસ્તે બાળ મિત્રો કેમ છો મજામાં શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજનો અભ્યાસ ધોરણ ત્રણ વિષય આસપાસ એટલે કે પર્યાવરણ એના વિશે આપણે જોઈશું બરાબર તો આપણે એક થી ત્રણ પાર્ટ પર્યાવરણમાં શીખી ગયા છે બરોબર ત્રણ પાઠ શીખી ગયા ને તો આજે આપણે નવો પાઠ ચાલુ કરીશું પાર્ટ ચાર છોટું ઘર એમાં ભાગ એક બરોબર દરેક બાળ મિત્રોને ખબર તો હશે કે ઘર કોને કહેવાય બરોબર ઘર કોને કહેવાય તો ઘર બનાવવા માટે ઈંટો રેતી સિમેન્ટ કપચી પાણી વગેરેથી બનાવવામાં આવે પછી તેમાં લાકડાનો પણ ઉપયોગ થાય અને લોખંડનો પણ ઉપયોગ કરવામાં છે સળિયા ધાબુ ભરતી વખતે લોખંડથી પહેલાં એની જાળી બનાવી દે અને પછી એની ઉપર સિમેન્ટ રેતી કપચીથી માળ બનાવે છે બરાબર છત તૈયાર કરે છે ત્યાર પછી એમાં મકાન બની ગયા પછી ઘરના બધા સભ્યો એમાં રહે છે બરાબર ઘર આપણને ઠંડી ગરમી અને વરસાદથી રક્ષણ આપે છે તો આપણે ઘરમાં એક જ રૂમ નથી હોતો ઘરમાં અલગ અલગ રૂમ હોય છે રસોડું હોય છે બેઠક ખંડ હોય છે બરાબર પછી સુવાનો રૂમ હોય છે બાથરૂમ ટોયલેટ સંડાસ બાથરૂમ હોય છે પછી ગેલેરી હોય છે અને બહાર છૂટો ખુલ્લો વરંડો પણ હોય છે એમ ઘરમાં બધા અલગ અલગ ભાગમાં એને વહેંચવામાં આવ્યું છે એમ જ અભ્યાસનો ઘણા ઘર મોટા હોય તો એમાં એક અભ્યાસનો રૂમ પણ અલગ બનાવવામાં આવે છે મંદિર માટેનું પણ એક ખંડ અલગ બનાવવામાં આવે છે બરાબર બાળ મિત્રો તો આ ઘર આપણને ઠંડી ગરમી અને વરસાદથી રક્ષણ આપે છે તેમજ આપણે કિંમતી જે માલ સામાન હોય તેનાથી પણ આપણે એને સાચવીને એમાં રાખી શકીએ છીએ એટલે પોતાનું ઘર બનાવવું એ દરેક મનુષ્યનું સપનું હોય છે બરાબર તો આપણે અહીંયા આગળ છોટું ઘર છોટુનુ ઘર વિશે આપણે સમજીશું એનો અભ્યાસ કરીશું છોટુ એક નાનો બાળક છે તમે અહીં આગળ દેખાય છે એનું ચિત્ર જો એકલો ઊભો છે અને એના ખભે શું છે નાનો એવો થેલો બાંધેલો છે પોટલું બાંધેલું એ ગામડામાંથી શહેરમાં આવ્યો હતો તો કયા શહેરમાં આવ્યો હતો છોટુ અમદાવાદ પહેલીવાર આવ્યો બરાબર છોટુ એક અનાથ બાળક છે એટલે રસ્તામાં જ રહે છે ખાવા પીવા એનું બધું જ રસ્તામાં સૂવાનું પણ રસ્તામાં એટલે કામ કરવા માટે અમદાવાદ આવ્યો અમદાવાદ તો હવે એનું ઘર હતું નહીં બરાબર એટલે હવે એને ઘર બનાવવું પડે ને ક્યાં રહેવું ને ક્યાં સુવું ને ક્યાં ખાવું ને બરાબર એટલે એને ઘર એ શોધતો હતો પહેલી વાર અમદાવાદ આવ્યો પછી બાજુના ચિત્રમાં જુઓ ઘર ના હોય તો વર્ષાથી રક્ષણ મળી શકે નહીં બરાબર એના પછીનું ચિત્ર જુઓ હા આ કોણ છે અને આ શું ગોળ ગોળ દેખાય છે ખબર છે બાળ મિત્રો હા આપણે શું કહીએ છીએ ને સિમેન્ટના ભૂંગળા અથવા તો સિમેન્ટની પાઈપ મોટા મોટા જે ગટર માટેના ભૂંગળા જમીનની અંદર ફિટ કરવામાં આવે છે ને હા તો એ ભૂંગળા છે એટલે આ ભૂંગળા હજી રોડ ઉપર જ પડ્યા હતા એનો ઉપયોગ હજી કરવામાં આવ્યો ન હતો એટલે છોટું અમદાવાદ પહેલીવાર આવ્યો એને આ ભૂંગળું નજરમાં આવી ગયું તો એને વિચાર થયો કે લાવ જ્યાં સુધી સારું ઘર ના મળે ત્યાં સુધી હું આ ભૂંગળામાં જ રહું તમે બાર મિત્રો ક્યાંક કામ ચાલતું હોય ગટર લાઈનનું તો ત્યાં આગળ ઘણા બધા ભૂંગળા મૂકેલા જોયેલા હશે બહાર કામ ચાલતું હોય એટલે પહેલાં ખોદકામ કરે ને પછી એની અંદર ફિટ કરે જમીનની અંદર તો આ હજી ખોદકામ બાકી હતું અને બધું સામાન લાઈન મૂક્યો હતો એટલે અહીંયા ત્યાં આગળ ચાર પાંચ ભૂંગળા પડ્યા હતા તો એમાં પહેલાં ભૂંગળામાં જો એ છોટું સૂઈ ગયું છે પછી બાજુનું બીજું ચિત્ર છે એમાં છોટું જો બહારની સાઈડે ચૂલા ઉપર ખાવા બનાવે છે પછી અહીંયા આગળ બીજા માં શું કર્યું છે ને કપડાં સુકવવા માટેની જગ્યા ને સૂવા માટેનું બેઠક રૂમ ને બધું એવી રીતના અલગ અલગ ભૂંગળાને વેચી દીધા છે એને પોતાનું ઘર બનાવ્યું છે બરાબર બાળ મિત્રો તો ચાલો હવે આગળનો અભ્યાસ કરીએ કે આગળ શું છે તો અહીંયા આગળ જુઓ એ પછી બીજો દિવસ થયું એક દિવસ તો એ ભૂંગળા મરાઈ ગયો પછી બીજા દિવસે કામની શોધમાં ગયો એવું એમાં ચિત્રમાં તમને દેખાય છે ત્યાર પછીનું જુઓ બીજા નંબરનું ચિત્ર શું દર્શાવે છે કે એક છોટું છે અને એક બીજો જ એના જેવો એનો મિત્ર દેખાય છે બરાબર બીજો કોઈ છોકરો હશે એને પણ કોઈ રહેવા માટે ઘર નથી પણ અનાજ છે જેના મા બાપના હોય ઘરના હોય રસ્તા પર જ ખાવાનું રસ્તા પર જ રહેવાનું એવો બીજો એનો એક ભાઈબંધ મળી ગયો તો એ છોટું વિચાર તો હશે કે લાય હું આને પણ મારી જેમ મારી સાથે રાખી લઉં બરોબર એમ કરીને બંને મિત્રો તો બની ગયા અને બંને વાતો પણ સાથે કરવા લાગ્યા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ ચિત્રો આપેલા છે એના પરથી નીચે થોડાક પ્રશ્નોના જવાબ આપણને આપેલા છે અને શું કહ્યું છે વિચારો અને કહો શું કહ્યું છે આપણને વિચારો અને કહો તો એમાં જુઓ આપેલા ચિત્રને ધ્યાનથી જુઓ અને પ્રશ્નના જવાબ આપો આપણે ચિત્ર ઉપરથી પ્રશ્નના જવાબ આપવાના છે તો એમાં નીચેના પ્રશ્નો જોઈએ આપણે છોટું પાઇપ સામે જોઈને શું વિચારતો હશે તો સૌ પ્રથમ તે અમદાવાદ આવ્યો ત્યારે એને વિચાર આવ્યો કે રહેવા માટે આ પાઇપો છે જે સિમેન્ટને બનાવેલા ભૂંગળા જેને કહેવાય તે રહેવા માટે સારામાં સારી જગ્યા છે છોટું એ પાઇપનો ઉપયોગ કેવી રીતે કરતો હશે તો એ બીજાને તમને ત્રીજા નંબરના ચિત્રમાં આપ્યું હતું કે છોટું એ પાઇપનો એક પાઇપ સૂવા માટે એક બેસવા માટે એક મહેમાનો માટે એક કપડાં ને વાસણ ને બધું ઘસ રસોઈ બનાવવા માટે એમ બધા પાઇપનો અલગ અલગ ઉપયોગ કરવાનો તે વિચારતો હશે એના પછીનો છોટું પાઇપને આજુબાજુના વિસ્તારોને કેવી રીતના અલગ કર્યું તો હમણાં મેં કહ્યું તે પ્રમાણે બરાબર ચાલો આપણે તે પ્રશ્નોના જવાબનો સવિસ્તાર અભ્યાસ કરીએ અને બાળ મિત્રો તમારે આ પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં લખવાના રહેશે બરાબર એટલે પ્રશ્નમાં થોડું ધ્યાન આપજો પરીક્ષામાં આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે તો જુઓ એમાં પહેલો પ્રશ્ન આપણને કયો હતો કે છોટું પાઇપ સામે જોઈને શું વિચારતું હશે તો આપણે જોઈએ કે છોટું પહેલીવાર અમદાવાદ આવ્યો છે છોટું પહેલીવાર અમદાવાદ શહેરમાં આવ્યો છે પહેલીવાર આવ્યો છે એટલે એને ઘર હોય નહીં અમદાવાદમાં તેને રહેવાનું ઠેકાણું નથી શું કહે છે અમદાવાદમાં તેને રહેવાનું ઠેકાણું નથી એટલે કે કોઈ એને જગ્યા નથી એને રહેવા માટે ક્યાં રહેવું કઈ સોસાયટી એવું કશું જ છે નહીં આપણે કોઈ સગાવાળું રહેતું હોય એટલે ભાઈ આપણે તો અમદાવાદ પહેલી વાર આવ્યા હોય ગમે તે શહેરમાં ગયા હોય કે સ્ટેશનેથી ઉતરી આ સોસાયટીમાં જવાનું છે એટલે આપણે ત્યાં ઘર નંબર બધું જ આપણી પાસે એડ્રેસ હોય એટલે આપણે ત્યાં પહોંચી જઈએ પણ છોટું છે એને તો કોઈ છે જ નહીં પહેલીવાર આવ્યો છે એ રહેવાનું કોઈ ઠેકાણું નથી જ્યારે એ છોટું એ પાઇપ્સ ને જોઈ ત્યારે એને લાગ્યું કે પાઇપ તેને રહેવા માટે ખૂબ જ સારી જગ્યા છે કારણ કે તેને પાઇપમાં રહેવાનું ભાડું પણ ચૂકવવું ન પડે તેમજ ત્યાંથી કોઈ તેને કાઢી પણ ન શકે પાઇપ તેનું ઝડપી તેનું ઝડપી પવન વરસાદ અને ઠંડી ગરમીથી રક્ષણ કરે છે બરાબર એટલે છોટું એ પાઇપ જોઈ એટલે એના મનમાં આ રીતના વિચાર આવ્યો કે જો આ મફતની રોડ ઉપર પાઇપો પડી છે એમાં હું રહીશ તો મારે ભાડું પણ આપવું ન પડે જો કોઈ નાનો એવો રૂમ લે તો એનું થોડું ઘણું તો ભાડું એને આપવું પડે એને જે થોડું ઘણું કામ કરીને પૈસા કમાવ્યા હોય તે પૈસા તેને ભાડામાં આપી દેવા પડે તે ઉપરાંત તેને પહેરવા માટે કપડાં લાવવાના હોય રસોઈ બનાવવા બધો સામાન લાવવાનો હોય એટલે આ બધા માટે પૈસા પછી ખૂટે એટલે એને વિચાર આવ્યો કે આ પાઇપ રહેવા માટે મારી સારામાં સારી જગ્યા છે અને એમાંથી કોઈ મને કાઢી પણ નહીં મૂકે બરાબર અને ખૂબ જ ઝડપથી પવન આવતો હોય એટલે કે વાવાઝોડું વરસાદ ઠંડી અને ગરમીથી પણ આ પાઇપથી રક્ષણ મળે છે પાઇપ ખૂબ જ મજબૂત હોય ને એટલે એનાથી રક્ષણ મળે છે ચાલો એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ બીજા નંબરનો છોટું પાઇપનો ઉપયોગ કેવી રીતે કરતો હશે તો છોટું પોતાના રહેવાના ઘર તરીકે પાઇપનો ઉપયોગ કરતો હશે શું કરતો હશે છોટું પોતાના રહેવાના ઘર તરીકે પાઇપનો ઉપયોગ કરતો હશે પાઇપમાં તે સૂતો હશે બહાર રસોઈ બનાવતો હશે તથા મિત્રો સાથે બેસીને વાતો પણ કરતો હશે તમને ચિત્રમાં બતાવ્યું છે આપણે ચિત્ર પરથી પ્રશ્નના જવાબ આપવાના છે એટલે એક પાઇપમાં તો તમને એક ચિત્રમાં એ સૂતો બતાવે છે પછી બીજી પાઇપમાં એની પાઇપની બહાર એને પાણી ભરેલું એક ડ્રમ મૂકેલું છે પછી રસોઈ બનાવે છે કપડાં સુક્યા છે પછી એના ચિત્રમાં એને એના મિત્ર સાથે વાતો કરતો પણ બતાવ્યો છે એટલે છોટું પાઇપનો ઉપયોગ આ રીતના કરતો હશે બરાબર ચાલો હવે એના પછી ન જોઈએ એ પાઇપ અને આજુબાજુના વિસ્તારને કેવી રીતે અલગ કર્યું કે છોટું જે પાઇપોમાં બે ત્રણ ભૂંગળા પડ્યા હતા તે બધા પાઇપ અને આજુબાજુ જે ખુલ્લી જગ્યા હતી પાઇપની બહાર એ બધા તો ચાલો આપણે હવે જોઈએ તો જુઓ જવાબ છોટું એ પાઇપ અને આજુબાજુના વિસ્તારોને નીચે મુજબના વિભાગોમાં અલગ અલગ કર્યું આપણે જવાબની શરૂઆત કરતા પહેલા મુદ્દાસર જવાબ આપવાના હોય તો આ રીતનો જવાબ આપવાનો કે છોટું એ પાઇપ અને આજુબાજુના વિસ્તારને નીચે મુજબ વિભાગોમાં અલગ અલગ કર્યું અડધો સવાલ જ છે એમાં કાંઈ અઘરું નથી તો એમાં જુઓ પહેલી પાઇપમાં રસોડા માટેની જગ્યા કરી પછી બીજી પાઇપમાં સુવા માટેની કરી બરાબર પહેલીમાં રસોડા માટે પછી બીજામાં સૂવાનો રૂમ તરીકે ત્રીજા પાઇપમાં કપડાં સુકાવાની જગ્યા જો વરસાદ હોય તો પાઇપની અંદર જ કપડાં સુકવવા પડે ને એટલે એક પાઇપ કપડાં સુકાવા માટે રાખ્યું ત્યાર પછી ચોથા નંબરના પાઇપમાં પાણી રાખવાની જગ્યા બહાર રાખી શકે પીવાનું હોય તો તે પાઇપની અંદર રાખી શકે અને એના પછી મહેમાનો અને મિત્રો માટેની જગ્યા એમ અલગ અલગ પાંચ વિભાગોમાં વિસ્તારને અલગ કર્યું બરાબર ચાલો એના પછીનો આપણે જવાબ જોઈ પ્રશ્ન જોઈશું છોટું ઘરની કઈ બાજુના ભાગને વધારે પસંદ કરે છે બરાબર આપણો દરેકનો ઘર હોય તો દરેકને કયા રૂમમાં વધારે રહેવાનું પસંદ આવે બરાબર બધાને રૂમ અલગ અલગ કોઈને રસોડું ગમે કોઈને બેઠક ખંડ ગમે કોઈને અભ્યાસ ખંડ ગમે બરાબર તેમ બધાને અલગ અલગ રૂમ ગમતો હોય છે તો આપણે જોઈએ છોટુને કયો ભાગ વધારે પસંદ છે કયો રૂમ પસંદ છે તો જવાબ જોઈએ છોટું મહેમાનો અને મિત્રો માટેના ભાગને વધારે પસંદ કરે છે કારણ કે આપણી બેઠક રૂમ હોય એ સૌથી સરસ હોય છે કે એમાં સોફા હોય ટીવી હોય બરાબર સરસ એવા મજાના રમકડાઓ ગોઠવેલા હોય તો એ છોટું પણ મહેમાનો માટે અને મિત્રો માટેના ભાગને વધારે પસંદ કરે છે ચાલો હવે પાંચમા નંબરનો આપણે સવાલ જોઈએ પાંચમા નંબરનો સવાલ મોનુને પાઇપમાં રહેવા માટે રહેવા આવવા માટે છોટું કેમ બોલાવે છે શું કહે છે કે મોનુને પાઇપમાં રહેવા માટે રહેવા આવવા માટે છોટું કેમ બોલાવે છે બીજો એક મિત્ર હતો એનું નામ શું હતું મોનુ હતું તો છોટું એને પાઇપમાં રહેવા માટે શા માટે બોલાવે છે તમને પણ એકલા રહેવાનું હોય તો તમને ગમે છે એકલા ના તમારો જેવો કોઈ મિત્ર અથવા મામાનો છોકરો કે કોઈ માસીનો એવું હોય તો અઠવાડિયું તમારે ઘેર રોકાવા આવ્યો હોય તો તમને કેવી મજા આવે છે એટલે આ છોટું પણ એકલો પડી ગયો હતો એટલે તે એના જેવો જ મોનું એક છોકરો છે એને પોતાની પાસે રહેવા માટે બોલાવે છે તો આપણે જોઈએ જવાબ કે શા માટે બોલાવે છે ચાલો આપણે જવાબ લખીએ મોનું પણ છોટુંની જેમ અમદાવાદ પહેલી વાર આવ્યો હશે બરાબર મોનું પણ એની જેમ અમદાવાદ પહેલી વાર આવ્યો હશે અને તેને રહેવાનું કોઈ ઠેકાણું નહીં હોય એને પણ રહેવા માટેનું કોઈ ઠેકાણું ન હોય જેવી રીતના છોટું પહેલી વાર આવ્યો ત્યારે કોઈ એને જગ્યા નથી મળી એવી રીતના મોનું પણ નથી મળી વળી છોટુંને સાથે રહેવા માટે એક મિત્રની પણ જરૂરિયાત હતી છોટુને એકલું રહેવું ગમતું ન હતું તમે પણ તમારા ઘરમાં એકલા રહેવાનું પસંદ વધારે નહીં કરતા હોય બરાબર બધા બહાર ગયા હોય ઘરના તો તમને ગમે એકલા રહેવાનું ના ગમે એટલે આ છોટુને પણ એકલા રહેવાનું ગમતું ન હતું આખો દિવસ તો એ કામ કરવા જતો રહે પણ રાત્રે તો એને કોઈ મિત્રની જરૂર પડે છે કારણ કે એને ઘરમાં ટીવી વીવી પણ કાંઈ નહોતું એટલે એને એક મિત્રની જરૂરિયાત હતી આથી છોટું મોનુને પાઇપમાં રહેવા માટે બોલાવે છે એટલે આ કારણથી એને મોનુને પોતાની સાથે રહેવા માટે બોલાવે છે બરાબર ચાલો હવે એના પછીનો છઠ્ઠા નંબરનો સવાલ આપણે જોઈએ તમે છોટું હોવ તો પાઇપમાં કેવી રીતે ઘર બનાવીને રહો છોટુંની જગ્યાએ જો તમે હોવ તો પાઇપમાં કેવી રીતના ઘર બનાવો તો આપણે જવાબ જોઈએ હું છોટું હોઉં તો પાઇપને પડદા કરી ગરમી ધૂળ વગેરેથી રક્ષણ થાય તેવું ઘર બનાવી તેમાં રહું શું કે છે જો હું છોટુંની જેમ હોઉં તો ઘરનો જે ભાગ છે બરાબર બંને બાજુ એક કપડાંથી પડદા જેવું કરી દઉં એટલે જ્યારે સૂઈ જઈએ તો બે બાજુ ઢાંકી દેવાય જેથી કોઈ કૂતરું કે બીજું કોઈ જનવ જાનવર અંદર આવી શકે નહીં એમ જ વરસાદના છાંટા પણ વાછળથી અંદર આવી શકે નહીં અને તાપ પણ અંદર થોડોક આવી જતો હશે એટલે એ પણ ના આવે અને શિયાળો હોય તો ઠંડો પવન પણ ખુલ્લા પાઇપમાં આવી શકે છે તેથી જો હું છોટું હોઉં તો પાઇપને પડદા કરી તેનું ઠંડી ગરમી અને વરસાદથી રક્ષણ મેળવીને મેળવી શકાય તેવા ઘર બનાવીને હું રહું બરાબર ચાલો આ રીતનો તમારે જવાબ લખવાનો છે ચાલો હવે એના પછીનો જોઈએ જુઓ બાળ મિત્રો તમારી પાસે પાઠ્યપુસ્તક છે ને હા તેમાં પાન નંબર અઠ્યાવીસ ઉપર જુઓ તેમાં શું કીધું છે તમને ઘરનું ચિત્ર દોરો અને રંગ પૂરો બરાબર જો અહીંયા આગળ મેં ઘરનું એક ચિત્ર બનાવેલું છે તમે કોઈ પણ ઘરનું ચિત્ર બનાવી શકો છો જેવું આવડે તેવું ઘરનું ચિત્ર તમારે બનાવવાનું છે અને તેમાં રંગ પૂરવાના છે બરાબર ચાલો આટલું કામ તમે ફ્રી હો એ સમયે કરવાનું અને રંગ પૂરીને આનંદ મેળવવાનો છે બરાબર અને રંગ પૂરતા પણ શીખી શકાય હવે એના પછી છે વિચારો અને લખો શું કહે છે વિચારો અને લખો એટલે આપણે જોવાનું છે કે શું વિચારવાનું છે અને શું લખવાનું છે તમારી સાથે ઘરમાં કોણ કોણ રહે છે આ તો સરસ સવાલ છે કે આપણા ઘરમાં આપણી સાથે કોણ કોણ રહે છે તો આપણા ઘરમાં આપણી સાથે દાદા દાદી મમ્મી પપ્પા નાનો કે મોટો ભાઈ હોય કે બહેન હોય એ પણ રહે છે ફોય પણ રહે છે અથવા તો કાકા કાકી રહેતા હોય તો એ પણ તમે લખી શકો છો બરાબર તમારા ઘરમાં જે હોય જેની સાથે રહેતા હોય એ તમે લખી શકો છો એટલે બાળ મિત્રો તમારી પાસે જે ચોપડી છે ને એમાં આ ખાલી જગ્યા આપી છે તમારી સાથે કોણ રહે છે એ તમારે આ ખાલી જગ્યાઓમાં લખી દેવાનું છે બરાબર ચાલો એના પછીનો આપણે સવાલ જોઈએ છોટું એ પાઇપને બે જુદા જુદા ભાગમાં વેચી તમારા ઘરના જુદા જુદા ભાગ વિશે લખો જેવી રીતે છોટું એ બધા અલગ અલગ પાઇપને સુવાનો અને બેઠક ખણને બનાવ્યું એવું તમે પણ તમારા ઘરના જો અલગ અલગ ભાગ હોય તો કયા કયા રૂમ છે તો એક તો બેઠક રૂમ બધાયને હોય બરાબર બધાના ઘરમાં મહેમાન આવે એ સોફાવાળો બેઠક રૂમ હોય પછી એક રસોડું પણ હોય પછી એક સ્ટોરરૂમ હોય જ્યાં ઘઉં ને ચોખાના પીપળાને અને વધારાનું સામાન ને બધું સ્ટોર સ્ટોરરૂમ કહેવાય છે પછી એક બેડરૂમ એટલે કે સૂવાનો રૂમ હોય પછી ચેજરૂ બાથરૂમ પણ હોય પછી ભણવાનો રૂમ પણ હોય પછી વરંડો હોય વરંડો એટલે વાડો ખુલ્લી જગ્યા બરાબર એમાં તમે ફૂલ છોડ ઉગાડી શકો પછી ગરમીમાં ખુરશી કે પલંગ નાખીને બેસી શકો સૂઈ શકો એવી ખુલ્લી જગ્યાને આપણે વરંડો પણ કહીએ છીએ તેમજ મંદિરનો ખંડ પણ અલગ હોય બરાબર ચાલો હવે આ રીતનું તમારે લખી દેવાનું છે ચાલો એના પછીનું આગળનું જોઈએ આપણે કે વિચારો અને કહો ફરી આવી વિચારો અને કહો બરાબર એટલે આ પાઠમાં આપણે આપણા ઘર વિશેનું બધું લખવાનું છે બરાબર તમે દિવસમાં કેટલો સમય ઘરના વિવિધ ભાગમાં વિતાવો છો શું કે છે કે તમે તમારો આ દિવસનો કેટલો સમય ઘરના વિવિધ ભાગમાં વિતાવો છો દાખલા તરીકે બેઠક રૂમ હોય બરાબર અમે અમારા દિવસનો બેઠક રૂમમાં વધારેમાં વધારે સમય વિતાવીએ છીએ સવારે કલાક બેસીએ બપોરે બપોરે બે ત્રણ કલાક બેસીએ ટીવી જોવા બેસીએ અથવા ત્યાં આરામ કરીએ કોઈ આવ્યા હોય તો બેસીએ પછી સાંજના સમયે પણ કલાક બે કલાક તેમાં બેસીએ છીએ એટલે વધારેમાં વધારે સમય આપણે ક્યાં બેઠક ખંડમાં વિતાવીએ છીએ એટલે તમે આપણે શું લખવાનું કે અમે દિવસમાં પાંચથી છ કલાક બેઠક રૂમમાં વિતાવીએ છીએ પછી રસોડામાં તો રસોડામાં તો તમે છોકરાઓ છોકરીઓ હોવ એટલે તમારે રસોડામાં તો બહુ બહુ તો ખાવાના સમયે સવારે અડધો કલાક બપોરે અડધો કલાક સાંજે અડધો કલાક એ રીતના કલાક દોઢ કલાક તમે રસોડામાં વિતાવો છો ત્યાર પછી આવે છે જાજરું બાથરું બરાબર દરેક બાળકો એનો પણ ઉપયોગ કરતા હોય છે ઓછામાં ઓછો પંદર વીસ મિનિટ અથવા તો અડધો કલાક નાવા માટે ને જાજરૂપ જવા માટે બરાબર ત્યાર પછીનો સુવાનો રૂમ તો સુવાનો રૂમ તો આપણો સાંજનો બપોરે સુઈ જતા હોય પણ એ તો બેઠક રૂમમાં પણ સુઈ શકીએ છીએ અથવા તો સુવાના રૂમમાં તો સુવાના રૂમ આપણે રાતનો ગણીએ તો દસથી ને સવારે છ સુધીનો આઠથી નવ કલાકનો આપણે એમાં સમય વિતાવીએ છીએ ત્યાર પછી ભણવાનો રૂમ તો ભણવાના રૂમમાં પણ આપણે ત્રણથી ચાર કલાક વિતાવીએ છીએ ત્યાર પછી વરંડો ખુલ્લી જગ્યામાં બહાર રમવા માટે આપણે એક કલાક વિતાવીએ છીએ તો બાળ મિત્રો તમારે તમારા દિવસ દરમિયાનના જે રૂમમાં જેટલા સમય વિતાવતા હોય એના વિશે લખવાનું છે બરાબર ચાલો હવે એના પછી તમારા ઘરમાં કોઈ એવો ભાગ છે જ્યાં કોઈ સભ્ય વધુ સમય વિતાવે છે શું કે છે કે તમારા ઘરમાં કોઈ એવો ભાગ છે જ્યાં કોઈ સભ્ય વધુ સમય વિતાવે છે તો કે છે હા અમારા ઘરમાં એવો સમય છે એવો ભાગ છે કે જ્યાં તેઓ વધારે સમય વિતાવે છે તો તે કયો ભાગ છે તો કે બેઠક રૂમ તેમાં મારા દાદા અને દાદી સૌથી વધારે સમય વિતાવે છે અને મારી મમ્મી રસોડામાં વધારે સમય વિતાવે છે બરાબર મમ્મીને રસોઈ બનાવવાની હોય એટલે સવાર બપોર અને સાંજ એમ કરી ત્રણ ચાર કલાક એમાં વિતાવે છે બરાબર અને દાદા દાદી એમનાથી તો કંઈ બહુ કામ થાય નહીં એટલે બેઠક રૂમમાં બેસા હોય છે બરાબર ચાલો એના પછીનો આપણે જોઈએ પ્રશ્ન તમારા ઘરમાં કોઈ એવો ભાગ છે જ્યાં તમારા કુટુંબના કોઈ સભ્ય જવાનું પસંદ નથી કરતા તો કહેશે હા એવો ભાગ પણ છે તો કયો ભાગ છે તો કે મારા દાદા અને મારા પપ્પા રસોડામાં જવાનું મોટે ભાગે પસંદ કરતા નથી કારણ કે એમને રસોઈ બનાવતા આવડતી હોતી નથી એટલે રસોડામાં જવાનું વધારે પસંદ નથી કોને મારા દાદા અને મારા પપ્પાને બરોબર ચાલો હવે આગળ જોઈએ તમે જોયું છે કે કેટલાક પ્રાણીઓ પણ આપણી સાથે આપણા ઘરમાં રહે છે તમે જોયું હશે બાળ મિત્રો કે આપણે જેવી રીતના ઘરમાં રહે છે એવી રીતના કેટલાક પ્રાણીઓ પણ આપણી સાથે ઘરમાં રહે છે તો કેટલાક પ્રાણીઓ આપણા ઘરમાં રહે છે કારણ કે આપણે તેને રાખવા માંગીએ છીએ જ્યારે બીજા પ્રાણીઓ આમંત્રણ વગર રહે છે બરાબર કેટલાક પ્રાણીઓ એવા છે કે જે આપણે પાળીએ છીએ જેમ કે બિલાડી કૂતરો ગાય ભેંસ બરાબર ઘણા ઘરે તબેલો હોય તો ગાય ભેંસ પણ રાખતા હોય છે ગામડાઓમાં તો આપણે કૂતરાને રાખી શકીએ બિલાડીને રાખી શકીએ આપણી મરજીથી જ્યારે બીજા એવા પ્રાણીઓ છે કે જે આપણી મરજી વિના આપણે આમંત્રણ ના આપ્યું કે ભાઈ મારે ઘરે રહેવા આવો આપણી વંદાને પાડીએ છીએ ઘરોડીને પાડીએ છીએ ના બરાબર તો એ આપણા મરજી વિના આપણા ઘરમાં આમંત્રણ ન આપ્યું હોય તેમ છતાં પણ તે રહે છે જીવજંતુ કીડી મંકોળાને આપણે આમંત્રણ ના આપ્યું હોય આપણી પરવાનગી એટલે કે આપણી મંજૂરી વિના આપણી મરજી વિના આપણા ઘરમાં રહે છે તો બાળ મિત્રો ખબર પડી ગઈ કયા પ્રાણીઓ આપણી મરજીથી અને કયા પ્રાણીઓ આપણા મરજી વિના અથવા તો પરવાનગી વિના અથવા તો આમંત્રણ વિના આમાંથી તમે કોઈ પણ શબ્દ પરીક્ષામાં આવી શકે છે તો આવા આવે કે આપણને ના ગમતો હોય ગરોડીન વંદોન મંકોડાન બરાબર માખીન મચ્છર આપણા મંજૂરી વિના આપણા ઘરમાં રહે છે જ્યારે બિલાડી ને પોપટ ને કૂતરો ને ગાય ભેંસ આ બધા પાલતુ પ્રાણીઓ આપણે પાળી શકીએ તેવાને આપણે આપણા ઘરમાં રાખી શકીએ છીએ જે આપણી પરવાનગીથી રહે છે બરાબર બાળ મિત્રો તો જો અહીંયા આગળ આજનો અભ્યાસ અહીંયા પૂર્ણ થાય છે બરાબર આપણે આજના અભ્યાસમાં હોમવર્કમાં જે પ્રશ્નોના જવાબ હતા પહેલાં પેજ ઉપર હતા મેં તમને જે લખાવેલા છે છ પ્રશ્નો એ તમારે તમારી નોટબુકમાં પાઠ ચાર નવા પેજ ઉપર હેડિંગ મારવાનું છે અને લખવાનું છે આગળના પાઠના જે હોમવર્ક આપેલા પ્રશ્નોના જવાબ છે વિકલ્પો છે તમે તમારી નોટબુકમાં ઉતાર્યા હશે એવી મને આશા છે ના ઉતાર્યા હોય તો આ વિડીયોમાં જોઈને તમે ઉતારી દેજો બરાબર તો તમારા પરીક્ષા સમય તમારે કામમાં આવશે એટલે બાળ મિત્રો આજનો અભ્યાસ અહીંયા પૂર્ણ થાય છે હોમવર્ક સમયસર કરશો અને આના પછીનો બીજો ભાગ આપણે આવતા પીડીયડમાં ફરીથી જોઈશું બરાબર ચાલો